ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે, સાથે સાથે હવે સાહસી ખેડૂતો પોતાના ખેતરમાં પેદા થતા ગુણવત્તાસભર ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરીને સીધું ગ્રાહકોને વેચાણ કરે છે. કોડીનાર તાલુકાના દેવડીના ખેડૂતે પણ હળદરનું મૂલ્યવર્ધન કરીને કેવી સફળતા લીધી, આવો તેને નિહાળીએ. હળદરની ખેતી દેવડીના ખેડૂતને ફળી, પ્રાકૃતિક ખેતી સાથે મૂલ્યવર્ધનમાં મોટી આવક. 2.5 વીઘામાં હળદરની ખેતીથી કરી કમાણી, 12 વીઘામાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી. હળદર રસોડાના મહત્વના મસાલા તરીકે વપરાતી હળદર એન્ટીબાયોટિક છે. હાલમાં મસાલા ભરવાની સીઝન ચાલી રહી છે ત્યારે હળદરની ડિમાન્ડ પણ સારી એવી રહે છે. ગુજરાતમાં હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે છેલ્લા 30 વર્ષથી ખેતી સાથે જોડાયેલા કોડીનાર તાલુકાના સોલંકી જીતુભાઈ ગાડાભાઈએ પણ 12 વીઘામાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આ વર્ષે 2.5 વીઘામાં હળદરનું વાવેતર કરી ખૂબ જ સારું ઉત્પાદન લેવામાં સફળ રહ્યા. સાથે સાથે તેમણે હળદરનું મૂલ્યવર્ધન કરી અને કમાણીનું નવું વિકલ્પ તૈયાર કર્યો છે. પ્રાકૃતિક ખેતીથી હળદરનો પાવડર બનાવીને સીધું ગ્રાહકોને વેચતા સારી આવક મળી રહી છે. સાથે 17 જેટલી ગાયોનો ઉછેર કરતા હોય ઘી અને દૂધથી પણ કમાણી લેવા લાગ્યા છે. હળદરના મૂલ્યવર્ધન માટે પ્રોસેસિંગ યુનિટ પણ બનાવી દીધો છે. પ્રાકૃતિક ખેતીમાં આવ્યા પછી મારી પાસે જે જમીન છે અહીંયા રોણા 11-11.5 વીઘા, એમાં અમે કોઈ પણ જાતનું કેમિકલ નાખ્યું નથી. ને અત્યારના સુધીના અમારા બધા ઓલા પ્રોડક્શનના રિપોર્ટ અમને તો એમ હતું કે નીલ જ છે, પણ હવે તો આ પૈસા ભરીને ક્યારે આવ્યા પછી પણ નીલ જ આવ્યા છે. એટલે 2017થી હું કમ્પ્લીટલી પ્રાકૃતિક ખેતી આરે સુભાષ પારેકર નેશનલ ફાર્મિંગ આરે. અહીંયા અમારો પાછળ ખેતર છે તો કે કોઈ એક પાક વાવવાનો જ નહીં, બે પાક જ એક સાથે વાવવાના. કે ભાઈ આ મગ છે તો કે સૂર્યમુખી, તો કે હળદર છે તો કે અમે હળદરમાં તુવેરનો પાક ભેગો લઈએ. શરૂઆતના સ્ટેજ ઉપર અડદનો પાક લઈએ, પાછળથી અમે તુવેરનો પાક લઈએ છીએ. એટલે આ રીતે 2017થી હું પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલ છું. દેવડી ગામના જીતુભાઈ સોલંકી છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે. આ વર્ષે તેમણે 2.5 વીઘામાં હળદરનું વાવેતર કર્યું હતું. 8 મહિનાનો પાક ગણાતી હળદર તૈયાર થતા તેનું મૂલ્યવર્ધન અપનાવ્યું છે. હળદરનું વાવેતર જૂન મહિનામાં કરવામાં આવે છે. જમીન તૈયારી વખતે પાયામાં 5 ટ્રોલી છાણિયું ખાતર આપવામાં આવ્યું હતું. 2 હારમાં 2.25 ફૂટ અને 2 બીજ વચ્ચે 1 ફૂટનું અંતર જાળવ્યું હતું. 60 ગુંઠામાં હળદરનું વાવેતર કરવા 50 મણ બિયારણનો ઉપયોગ કર્યો હતો. તો વાવેતર કર્યા પછી હળદરના પાકને સૂર્યતાપથી બચાવવા વચ્ચે વચ્ચે આંતરપાક કરી અને તુવેરનું પણ વાવેતર કર્યું હતું, જેથી હળદર નાની હોય ત્યારે સીધા સૂર્યતાપથી પાકને બચાવી શકાય. જીતુભાઈ સોલંકીએ હળદરનું વાવેતર કર્યા પછી શરૂઆતના સમયમાં 2 વખત આંતરખેડ કરી. પ્રાકૃતિક ખેતી હોય અને ખેતરને નિંદણ મુક્ત રાખવા હાથ નિંદામણ કરવામાં આવ્યું. દરેક પિયત વખતે ગૌમૂત્ર, જીવામૃત વગેરે, ખાટી છાશ વગેરે જુદી જુદી વસ્તુઓ આપતા હતા. હળદર પોતે એન્ટીબાયોટિક હોવાથી પાકમાં કોઈ જાતના રોગ જીવાતનો પ્રશ્ન નથી હોતો. હળદર લાંબા ગાળાનો પાક હોવાથી પિયત સિવાય કોઈ ખાસ મહેનત કરવી પડતી નથી. ખેતી સાથે છેલ્લા 30-એક વર્ષથી હું ખેતીમાં છું ને ખેતી સાથે સંકળાયેલ છું. એમાં છેલ્લા 2017થી પ્રાકૃતિક ખેતીમાં, કે ભાઈ કુદરતી રીતે નેચરલી રીતે, કે જે આપણે અત્યારે દવાઓનું પ્રમાણ વધી ગયું, તો કે અગાઉ જેમ આપણી પાસે પંપ જ નતા ખેતી કરતા હતા એ રીતની પ્રાકૃતિક ખેતી સાથે હું 2017થી જોડાણો. 2017થી પ્રાકૃતિક ખેતીમાં આવ્યા પછી મેં ધીરે ધીરે ગાયોની સંખ્યા વધારી, દેશી ગાયોની સંખ્યા. પછી SPNF પદ્ધતિમાં મને 2018-19થી માર્ગદર્શન મળ્યું. ને હું પહેલાં કેળનો પાક છે, કેળના પાકમાં આવ્યો. ધીરે ધીરે અડદ, મગ, તલ, સાથે સાથે ગૌસંવર્ધનનું પણ વધાર્યું. એટલે કે મારે ગાયો પણ વધી, એટલે કે ભાઈ ગાયનું દૂધ, ઘી, એનું જે ખાતરો મને બધા વ્યવસ્થિત રીતે મળતા થયા ખેતરોમાં, એટલે જમીન પણ બહુ સારી થઈ. એટલે મારે પંપ મારી જમીન પૂરતી તો
કોઈ જાતનું રાસાયણિક ખાતરનું કે ક્યાંય નામ જ લેવાની વાત ન આવી. છેલ્લા 2 વર્ષથી હું હળદરની ખેતી સાથે જોડાયેલ છું. પાક તૈયાર થયા પછી જીતુભાઈ સોલંકીને હળદરનું મૂલ્યવર્ધન કરવાનો વિચાર આવ્યો. હળદરના કંદ એકત્ર કરી તેને પાણીથી ધોઈ અને સાફ કરવામાં આવે છે. આ પછી હળદરની મશીન વડે ચિપ્સ તૈયાર કરવામાં આવે છે. આ ચિપ્સને સવારના સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે. હળદરની ચિપ્સ સુકાઈને તૈયાર થાય એટલે તેને દળીને પાવડર તૈયાર કરાય છે. 60 ગૂંઠામાંથી 1400 કિલો સૂકું પાવડર તૈયાર થાય છે. હળદરના 500 ગ્રામ અને કિલોના પેકિંગમાં વેચવામાં આવે છે. હળદર પાવડર 1 કિલોના 300 રૂપિયા ભાવથી વેચાય છે. હળદરનું બિયારણ 1 કિલોના 50 રૂપિયા ભાવે ખરીદીને લાવ્યા હતા. હળદરની ખેતીમાં 60 ગૂંઠામાંથી 1 થી 1.25 લાખ રૂપિયા જેટલો ખર્ચ આવ્યો છે, જેની સામે હળદર પાવડરના વેચાણથી 4.50 લાખ રૂપિયાની આવક થશે. 1 વીઘે 1.25 લાખ રૂપિયાની ચોખ્ખી આવક મળશે. પ્રકૃતિ સાથે ખેતી કરવા માટે નાની મોટી 17 જેટલી ગાયો પણ રાખે છે. હળદરની ખેતીમાં તો મૂલ્યવર્ધન કરવામાં એવું છે કે અમે જાતે મૂલ્યવર્ધન કરીએ છીએ અને ઉત્પાદન 2 વર્ષથી મને તો એવું સારું મળે છે કે આ વર્ષે મારે 60 ગૂંઠાનું વાવેતર હતું તો કે અંદાજિત એમાંથી 1400 થી 1500 કિલો જેવો પાવડર નીકળશે. એટલે કે મારે મજૂરી ખર્ચ કાઢતા પણ 2.5 વીઘા 60 ગૂંઠામાંથી મને ચોખ્ખો નફો 3-1 લાખ રૂપિયા જેવો મળે એવી મને ધારણા છે. એટલે આ અમારું પોતાનું જ પેકિંગ છે ને અમે અમારા પોતાના પેકિંગમાં જ વેચીએ FSSAIના નંબર સાથે ને રોકોના સર્ટિફિકેશન સાથે. કોડીનાર તાલુકાના ખેડૂતે પ્રાકૃતિક ખેતીની સાથે સાથે મૂલ્યવર્ધનમાં પણ માસ્ટરી મેળવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સારી ગુણવત્તાના ઉત્પાદનો વાડીએ બેઠા જ વેચાઈ જાય છે. દેવડી ગામના ખેડૂતની આ મહેનત જોયા પછી આગામી સમયમાં ખેડૂતો આવી રીતે મૂલ્યવર્ધન તરફ વળશે તે માનવું રહ્યું. કોડીનારથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક GSTV.